नमस्कार मित्रों, गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनो हार्दिक स्वागत करू छू। तो एक खूबज महत्वना समाचार सामे आवी रह्या छे। नवा वर्षनी शुरुआत नवी नवी भर्तीओथी थई रही छे। लगभग 24,000 प्लस जग्याओ पर कॉन्स्टेबलनी भर्ती माटेनी ऑफिशियल नोटिफिकेशन जे मैं पहला कीधु हतु ए प्रमाणे फाइनली आवी ज गई छे। आजनी आ वीडियो में कॉन्स्टेबलनी जे नवी भर्ती आवी छे तेना जरूरी लायकातना धोरणों जरूरी शरतों विषे डिटेल में डिस्कस करीशु। तो जो तमे कॉन्स्टेबलनी आ भर्ती में इंटरेस्टेड छो तो वीडियो ने अंत सुधी जोई लेजो, जेथी करीने अर्जी कई रीतथी करवी, कैटेगरी वाइज जग्याओ केटली छे, पगार धोरण, अर्जी फी वगैरह वगैरह जे पण बेजिक माहिती छे ए तमने आजनी आ वीडियो में मळी जशे। अने साथे साथे दोस्तों, आपणी टेलिग्राम चेनल में जोड़वानुं ना भूलता, जेनी लिंक वीडियो ने नीचे हूँ आपी दऊं छुं अत्यारे। तो दोस्तों, मिनिस्ट्री ऑफ पर्सनल पब्लिक गवर्नेंस एंड पेंशन्स, डिपार्टमेंट ऑफ पर्सन एंड ट्रेनिंग स्टाफ सिलेक्शन कमीशन एटले के केंद्रीय कार्यालय परिसर, स्टाफ सिलेक्शन कमीशन एटले के SSC द्वारा फाइनली कर्मचारी चयन आयोग द्वारा फाइनली કોન્સ્ટેબલની ભરતી માંગેની નોટિફિકેશન જાહેર કરી દીધી છે। SSC.NIC.in ઓફિશિયલ વેબસાઇટ પર તમે જશો તો તમને આ નોટિફિકેશન જે મોબાઈલની સ્ક્રીનમાં નોટિફિકેશન આપી છે એ તમને મળી જશે। હવે દોસ્તો, આ નોટિફિકેશનને વિગતવાર ડિટેલમાં સમજીએ જેથી કરીને તમારા બધા જ ક્વેશ્ચનોના આન્સર આ વિડીયોમાં તમને મળી જાય। તો નોટિસ આવી છે, કોન્સ્ટેબલ GD ઇન સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે CAPF, SSF, રાઇફલમેન GD ઇન આસામ રાઇફલ એન્ડ સિપાઈ ઇન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એક્ઝામિનેશન 2022। તો દોસ્તો, આ અલગ અલગ વિભાગો છે, એ દરેકની અંદર કોન્સ્ટેબલની ભરતી આવી છે તેના વિશે વાત કરીએ। તો સૌથી પહેલાં અગત્યની તારીખો શું હશે એ સમજવું જરૂરી છે। અગત્યની તારીખોમાં સૌથી પહેલાં આવતું હશે કે ફોર્મ ક્યારથી લઈને ક્યાં સુધી ભરી શકશો। તો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 27 ઓક્ટોબરથી થવાની છે અને 30 નવેમ્બર 2022 સુધી તમે ફોર્મ ભરી શકશો, એટલે કે લગભગ પૂરેપૂરો નવેમ્બર મહિનો તમે આરામથી ફોર્મ ભરી શકો છો। લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસીફ્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તો 30 નવેમ્બર રાત્રિના 11 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર જનરેશન ઓફલાઈન ચલણ, તો દોસ્તો ચલણ ડાઉનલોડ કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય રાતના 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવે છે। લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ, તો ઓનલાઈન ફી છે એ તમે 1 ડિસેમ્બર 2022 રાત્રિના 11 વાગ્યા સુધી કરી શકશો। લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ થ્રુ ચાલાન, તો દોસ્તો એના માટે પણ તમને 1 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવે છે, તો ત્યાં સુધી તમારે પેમેન્ટ કરી દેવાનું રહેશે। શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન, તો દોસ્તો આ જે કોન્સ્ટેબલની ભરતી છે તેની કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન January 2023 લેવાશે। હવે કઈ તારીખના રોજ લેવાશે એના વિશે અહીંયા માહિતી આપવામાં આવેલી નથી, અંદાજિત કીધેલું છે January 2023। જ્યારે સચોટ માહિતી આવશે ફરીથી વિડીયો બનાવીને તમને ડિટેલમાં સમજાવી દઈશ। દોસ્તો હવે આગળ વાત કરીશું કે આ જે ભરતી આવી છે તેમાં ફક્ત ને ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી કરી શકાશે, અન્ય માધ્યમથી અરજી નહીં કરી શકાય। કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એટલે કે CBE વિલ બી કન્ડક્ટેડ બાય કમિશન, તો કમિશન દ્વારા પરીક્ષા યોજાશે ઓનલાઈન ઇંગ્લિશ એન્ડ હિન્દી, હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં જ પેપર હશે, અન્ય ગુજરાતી કે અન્ય ભાષામાં પેપર હશે નહીં। ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ PET, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ PST, ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન DME, રિવ્યુ મેડિકલ એક્ઝામિનેશન RME વિલ બી શેડ્યુલ એન્ડ કન્ડક્ટેડ બાય ધ CAPF, તો દોસ્તો અહીંયા જે પણ એક્ઝામ છે તે CAPF દ્વારા યોજાશે। કલેક્શન ઓફ રિક્વાયર એલિજિબિલિટી સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ ફ્રોમ ધ કેન્ડિડેટ એન્ડ ધેર વેરિફિકેશન વિલ બી કેરીડ આઉટ ધ ટાઈમ ઓફ ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન, મેડિકલ એક્ઝામિનેશન છે દોસ્તો ત્યારે તમારા જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તે CAPF દ્વારા થશે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। આશા રાખું છું દોસ્તો અહીંયા સુધીની માહિતી તમને સૌને ગમી હશે। પે સ્કેલ શું રહેશે એના પહેલાં આપણે વાત કરી લઈએ, તો દોસ્તો તમે ઓનલાઈન ફોર્મ એડમિટ કાર્ડ છે તે CRPF.gov.in અથવા તો SSC.NIC.in ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકશો। પે સ્કેલ વિશે સમજીએ, તો પે સ્કેલમાં પે લેવલ 1 પ્રમાણે 18,000 થી 56,900 સુધીની સેલેરી તમને મળશે, અને બીજું છે સિપાઈ, કોન્સ્ટેબલની સેલેરી એટલી રહેશે, અને સિપાઈની વાત કરીએ તો દોસ્તો એમાં તમને લેવલ 3 પ્રમાણે 21,700 થી 69,700 સુધીની સેલેરી મળશે અલગ અલગ પોસ્ટ માટે। વેકેન્સીની દોસ્તો વાત કરીએ ડિટેલમાં, તો અહીંયા અલગ અલગ ફોર્સિસ છે જેવી કે BSF, તો BSF જે ફોર્સ છે તેમાં પહેલાં મેલ કેન્ડિડેટની વાત કરીશું પછી ફિમેલ કેન્ડિડેટની વાત કરીશું।
तो मेल कैंडिडेट में एससी कैटेगरी माटे 405 वेकेंसी छे, एसटी 970, ओबीसी 1980, ईडब्ल्यूएस 887, ओपन कैटेगरी 37-33 अने टोटल 8922 जग्याओ छे। जारे फीमेल नी वात करीशु एससी 245, एसटी 163, ओबीसी 348, ईडब्ल्यूएस 158, ओपन 661 अने टोटल 1575 एम थईने बीएसएफ फोर्स नी अंदर सौथी वधारे 10497 जग्याओ छे। जारे CISF ની વાત કરીએ તો એમાં SC 8, ST 5, OBC 18, EWS 9, ઓપન 50, ટોટલ 90 જગ્યાઓ। ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં ફક્ત ઓપન માટે 10 અને ટોટલ વાત કરીએ તો 10 જગ્યાઓ છે, એમ થઈને ટોટલ 100 જગ્યા ઉપર ભરતી આવી છે CISF ફોર્સની અંદર। હવે CRPF ફોર્સની વાત કરીએ તો દોસ્તો એમાં સેકન્ડ હાઈએસ્ટ 8911 જગ્યાઓ છે। કેટેગરી વાઇઝ એક એક વાત કરીએ તો સૌથી પહેલાં મેલ કેન્ડિડેટની વાત કરીએ, મેલ કેન્ડિડેટમાં એસસી કેટેગરી માટે 1357, એસટી 460, ઓબીસી 1975, ઈડબ્લ્યુએસ 878, ઓપન 3710, ટોટલ 83-80 જગ્યા થશે। જ્યારે ફિમેલની વાત કરીશું તો એસસી કેટેગરીમાં 84, એસટી 49, ઓબીસી 118, ઈડબ્લ્યુએસ 52, ઓપન 228, એમ થઈને 531 ફિમેલ કેટેગરી માટે જગ્યાઓ છે। તો એમ થઈને 8911 જગ્યાઓ પર ભરતી આવી છે। SSB ની વાત કરીશું, SSB ફોર્સની અંદર સૌથી પહેલા મેલ કેન્ડિડેટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટમાં SC કેટેગરી માટે 204, ST માટે 76, OBC માટે 243, EWS 54, ઓપન માટે 464, એમ થઈને 1043, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે ટોટલ 243 જગ્યાઓ છે, એમ થઈને 1284 જગ્યાઓ SSB ફોર્સિસ માટે છે। ITBPની વાત કરીએ તો ITBPમાં પુરુષો માટે 1371 અને ફિમેલ માટે 242 જગ્યાઓ છે, એમ થઈને 1613 જગ્યાઓ રહેશે। AR આસામ રાઇફલ્સની વાત કરીએ તો આસામ રાઇફલ્સમાં 1697 જગ્યાઓ રહેશે પુરુષો માટે, અને અહીંયા મહિલાઓ માટે એક પણ જગ્યા નથી। જ્યારે SSFની વાત કરું તો પુરુષો માટે 78 અને મહિલાઓ માટે 25, એમ થઈને 103 જગ્યા ઉપર ભરતી આવી છે। ટોટલ સરવાળો કરીએ તો ટોટલ 24205 જગ્યા ઉપર ભરતી આવી છે। પાર્ટ 2ની વાત કરું તો NCBમાં જે સિપાહીની વાત કરીએ તો એમાં SC માટે 25, ST 11, OBC 38, EWS 23, ઓપન 67, એમ થઈને ટોટલ 164। તો આમ થઈને કોન્સ્ટેબલ અને સિપાહીની ટોટલ જગ્યાઓની વાત કરીશું તો 24369 જગ્યાઓ પર ભરતી આવી છે। તો દોસ્તો આશા રાખું છું કે 24369 જગ્યાઓને કયા કયા ફોર્સિસમાં મેલ અને ફિમેલ કેન્ડિડેટ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એ પણ કેટેગરી વાઇઝ તે બધાને ખબર પડી ગઈ હશે। હવે થોડા આગળ વાત કરીએ, અન્ય માહિતી વિશે માહિતી મેળવીએ તો 10% રિઝર્વેશન રહેશે એક્સ સર્વિસમેનનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જેટલી પણ જગ્યા છે તેનું 10% રિઝર્વેશન એક્સ સર્વિસમેનનું રહેશે। દોસ્તો આગળ વાત કરીશું નેશનાલિટી, ઇન્ડિયન હોવું ખૂબ જ જરૂરી છે। એજ લિમિટેશનની વાત કરું તો 18-23 વર્ષની વચ્ચે એજ હોવી જોઈએ એઝ ઓન 1 જાન્યુઆરી 2023, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી એજ રિલેક્સેશન વિશે દોસ્તો થોડી માહિતી મેળવી લઈએ તો એસસી એસટી ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ, એક્સ સર્વિસમેનને મિલિટરી સર્વિસ બાદ કર્યા બાદ 3 વર્ષ, જ્યારે ચિલ્ડ્રન એન્ડ ડિપેન્ડન્ટ ઓફ વિક્ટિમ કિલ્ડ ઇન 1984 રાયટ્સ ઓર કોમ્યુનલ રાયટ ઓફ 2022 ગુજરાત 2002, તો એમાં 5 વર્ષની છૂટછાટ તમને મળવા પાત્ર છે। ચિલ્ડ્રન એન્ડ ડિપેન્ડન્ટ ઓફ વિક્ટિમ કિલ્ડ્સ ઇન 1984 રાયટ્સ ઓર કોમ્યુનલ રાયટ ઓફ 2002 ઇન ગુજરાત ઓબીસી, તો એમને 8 વર્ષની છૂટછાટ, એસસી એસટી હોય તો તેમને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે। હવે થોડા આગળ વાત કરીએ એક્સપ્લેનેશનની તો એક્સ સર્વિસમેન વિશે અહીંયા ડિટેલમાં સમજ આપવામાં આવી છે। દોસ્તો 55 પેજની PDF છે, ડિટેલમાં સમજવા જઈશું તો દોસ્તો 1 કલાકનો વિડીયો બની જશે, તો એટલું ના થાય એટલા માટે જે જરૂરી માહિતી છે ફક્ત એ જ તમારા સુધી પહોંચાડી રહ્યો છું। તો અહીંયા લખેલું છે પ્રોસેસ ઓફ સર્ટિફિકેશન એડ ફોર્મેટ ઓફ સર્ટિફિકેટ, તો અહીંયા જે પણ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારો છે એમના માટે સર્ટિફિકેશન હોવું ખૂબ જરૂરી છે, સર્ટિફિકેટ તમારા પાસે હોવા ખૂબ જ જરૂરી છે। જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ તો ત્યારે તમારા પાસે એ બધા જ ડોક્યુમેન્ટ હોવા જોઈએ જે તમારી જાતિને રિપ્રેઝેન્ટ કરે છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું એટલે કે લાયકાતની, તો કોન્સ્ટેબલની આજે ભરતી આવી છે તેમાં ધોરણ 10 અથવા કહી શકાય સમકક્ષ મેટ્રિક્યુલેશન લાયકાત ધરાવતા હોવા જોઈએ, જે પણ ઉમેદવારો ધોરણ 10 પાસે તેમના માટે આ ખૂબ જ સારી તક કહી શકાય।
એના પછી દોસ્તો આગળ વાત કરીશું જેમણે એનસીસી કરેલું છે. એનસીસી સી સર્ટિફિકેટ હશે તેમણે 5% છૂટછાટ છે, એનસીસી બી સર્ટિફિકેટને 3%, જ્યારે એનસીસી એ સર્ટિફિકેટને 2%, જે મેક્સિમમ માર્ક્સ છે એક્ઝામિનેશનના તે મળવા પાત્ર રહેશે. તો આ એક સારી અપડેટ કહી શકાય. એનસીસી ઉમેદવારોની તો બલ્લે બલ્લે જ છે. અરજી કઈ રીતથી કરી શકાય? અરજી કરવા માટે scc.nic.in ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જઈને તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અને તમારે પોતાના તમામ ડોક્યુમેન્ટ છે દોસ્તો, ફોટોગ્રાફ, સિગ્નેચર બધું જ અપલોડ કરવાનું રહેશે. અરજી ફીની વાત કરીશું તો ફી રહેશે ₹100. જેમ ઓજસમાં ફી હોય છે તેમ અહીંયા પણ ફી છે, અને એ પણ ફક્ત ₹100. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમની ફી રહેતી હોતી નથી, તો એ પણ તમને ખાસ ધ્યાન છે. ફેબ્રુઆરીની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2022 સેન્ટર ઓફ એક્ઝામિન. તો દોસ્તો સેન્ટર ઓફ એક્ઝામિનેશનમાં આપણું વેસ્ટર્ન રિજિયન આવી ગયું, એટલે કે ગુજરાત. તો ડાયરેક્ટ જ હું વેસ્ટર્ન રિજિયન પર ક્લિક કરીને તમને સમજાવીશ. તો વેસ્ટર્ન રિજિયનમાં દ્રાદરા, નગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર એટલા રાજ્યો છે. એમાં પણ સ્પેશિયલી અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા અને આટલી જગ્યાઓએ પરીક્ષા કેન્દ્રો છે. અને એડ્રેસ પણ લખેલું છે રિજનલ ડાયરેક્ટરનું, તો એ પણ તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો. સ્કીમ ઓફ એક્ઝામિનેશન, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે? તો દોસ્તો અહીંયા જોઈ શકો છો, ધ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન વિલ કન્ઝિસ્ટ ઓફ અ 1 ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર કન્ટેનિંગ 80 ક્વેશ્ચન કેરિંગ 2 માર્ક્સ ઈચ. તો 80 ક્વેશ્ચનનું પેપર હશે, જેના દરેકના ક્વેશ્ચન છે એના 2 માર્ક રહેશે. પાર્ટ એ, બી, સી, ડી એમ 4 પ્રકારના વિભાગ હશે. પાર્ટ એની અંદર જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગને લગતા 20 ક્વેશ્ચન, જેના 40 માર્ક્સ રહેશે. પાર્ટ બીમાં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના 20 ક્વેશ્ચન, જેના 40 માર્ક્સ. પાર્ટ સીમાં એલિમેન્ટરી મેથેમેટિક્સના 20 ક્વેશ્ચનના 40 માર્ક્સ, જ્યારે પાર્ટ ડીમાં ઇંગ્લિશ હિન્દીના 20 ક્વેશ્ચનના 40 માર્ક્સ રહેશે. એમ થઈને 60 મિનિટ એલોકેટ કરવામાં આવશે. દરેક ખોટા આન્સર દીઠ 0.50 ગુણ તે કટ કરી દેવામાં આવશે. જે મોજસમાં આપણે દોસ્તો 0.25 અથવા તો 0.33ની સિસ્ટમ હોય છે, અહીંયા 0.50ની છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે દોસ્તો અહીંયા જે એક્ઝામિનેશનના જેટલા પણ પાર્ટ છે, પાર્ટ એ, બી, સી, ડી, તો દરેકનું સિલેબસ લખેલું છે, એ પણ ડિટેલમાં. તો જો તમે ખરેખર તૈયારી કરો છો તો આ સિલેબસ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને દોસ્તો તમને તૈયારી કરવામાં ઇઝી પડે. તો ફિઝિકલ ટેસ્ટ છે, અથવા કહી શકાય ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, PST, અથવા કહી શકાય PET. તો દોસ્તો એનું પણ અહીંયા ડિટેલમાં સમજાવેલું છે, તો એ પણ એકવાર જોઈ લઈશું. તો રનિંગ છે એમાં 5 કિલોમીટર 24 મિનિટની અંદર મેલ કેન્ડિડેટ, જ્યારે 1.6 કિલોમીટર ઇન 6.5 મિનિટ એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીશું તો 1.6 કિલોમીટર ઇન 8.5 મિનિટમાં ફોર કેન્ડિડેટ અધર ધેન ધોઝ બિલોંગિંગ ટુ લદ્દાખ રિજિયન, ફોર કેન્ડિડેટ ફોર લદ્દાખ રિજિયન. તો બીજા નંબરની લાઇન છે તે લદ્દાખ રિજિયન માટે છે, અને ઉપરની જે લાઇન છે મેલ અને ફિમેલ તે લદ્દાખ સિવાયના જે પણ રિજિયન છે એના માટેની રહેશે. તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ PST શારીરિક ધોરણોની વાત કરીશું તો હાઇટની વાત કરીએ મેલ કેન્ડિડેટ માટે 170 સેન્ટીમીટર, ફિમેલ કેન્ડિડેટ માટે 157 સેન્ટીમીટર. જ્યારે દોસ્તો વાત કરીશું અહીંયા જે હાઇટ છે દોસ્તો, તો અહીંયા લખેલું છે જે ઓલ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ શિડ્યુલ ટ્રાઇબ, તો એમાં મેલ કેન્ડિડેટ 162.5, જ્યારે ફિમેલ કેન્ડિડેટ 150 સેન્ટીમીટર. ઓલ શિડ્યુલ ટ્રાઇબ્ડ કેન્ડિડેટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજિયન. તો અહીંયા અલગ અલગ રિજિયન પ્રમાણે, કેમ કે અલગ અલગ રાજ્યોમાં દોસ્તો હાઇટ જેવી રીતે તમે નોર્થ સાઈડ જશો તો એમ તમારી હાઇટ છે દોસ્તો ઘટતી જતી હોય છે, જેવી રીતે નાગાલેન્ડ, મણિપુર, તો ત્યાં છે દોસ્તો હાઇટનું જે સ્ટાન્ડર્ડ છે તે થોડુંક ઓછું રાખવામાં આવતું હોય છે. આશા રાખું છું અહીંયા સુધીની માહિતી તમને ડિટેલમાં ખબર પડી હશે. છાતીની વાત કરીએ તો અનએક્સપેન્ડેડ 80 સેન્ટીમીટર અને ફૂલાવ્યા પછી 5 સેન્ટીમીટર વધવી જોઈએ, એટલે કે 85 સેન્ટીમીટર રિલેક્સેશન છે એ રાખવામાં આવ્યું છે. દોસ્તો આગળ વાત કરીશું રિલેક્સેશન, તો ઓલ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ શિડ્યુલ ટ્રાઇબ ST કેટેગરીના તમામ ઉમેદવારોને અનએક્સપાન્ડેડ 76, જ્યારે ફૂલાવ્યા પછી 71 સેન્ટીમીટર, એટલે કે 4 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવી છે. તો અહીંયા અલગ અલગ જે રાજ્યો છે તેમાંથી આવતા ઉમેદવારોને અલગ અલગ પ્રકારની છૂટ હોય છે, તો એકવાર વાંચી લેજો. જેમાં સ્પેશિયલી નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની વાત કરીએ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને ગોરખા ટેરિટરી એડમિનિસ્ટ્રેશન એટલે કે GTA, તો એમને પણ અહીંયા છૂટછાટ આપવામાં આવી છે. વજનની વાત કરીએ તો વજન છે પ્રોપોર્શનલ ટુ ધ હાઇટ એન્ડ એજ એઝ પર ધ મેડિકલ સ્ટાન્ડર્ડ. તો મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે દોસ્તો અહીંયા જે નિયમ છે એ પ્રમાણે તમારું વજન છે તે ગણાશે. મેડિકલ એક્ઝામિનેશન છે દોસ્તો, અહીંયા લખેલું છે કેન્ડિડેટ વિલ બી શોર્ટલિસ્ટેડ ફોર ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન DME ફ્રોમ ધ
पूल ऑफ कैंडिडेट हु क्वालिफाय पीईटी पीएसटी पीईटी पीएसटी अने जे पण एग्जाममां पास थशे एवा उम्मेदवारोनी मेडिकल एक्जामिनेशन डीएमटी योजवामां आवशे। दोस्तों डॉक्यूमेंटनी वात करीशुं तो मेट्रिक्युलेशन सेकंडरी एक्जाम सर्टिफिकेट होवुं जोईए, प्रूव एज नेम एंड एज्युकेशन क्वालिफिकेशन, एना पछी डोमिसाइल सर्टिफिकेट, एना पछी वेलिड एनसीसी सर्टिफिकेट जो होय तो, सर्टिफिकेट फ्रॉम सर्विंग डिफेन्स पर्सन इन द फॉर्मेट प्रिस्क्राइब्ड, जो डिफेन्स पर्सनमां तमे होय तो ए दोस्तों एनुं सर्टिफिकेट जोईशे, अंडरटेकिंग इन द फॉर्मेट प्रिस्क्राइब्ड फॉर एक्स सर्विसमेन, एक्स सर्विसमेन ऑलरेडी तमे हशो तो एनुं पण सर्टिफिकेट जोईशे। तो आम थईने दोस्तों अहींया डिटेलमां माहिती आपवामां आवी छे सर्टिफिकेटने लईने, तो एक वार खास करीने चेक करी लेजो। अहींया सुधीनी माहिती तमने सौने खबर पड़ी हशे एवी आशा राखुं छुं। विडियो गम्यो होय तो एक वार जरूरथी लाइक करी आपजो, અને સાથે સાથે દોસ્તો અહીંયા જોઈ શકો છો ઇન એડિશન ટુ ધ એડમિશન સર્ટિફિકેટ, તો ડેટ ઓફ બર્થ માટે અહીંયા આટલા ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પ્રિન્ટઆઉટ, ઈ આધાર, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, આઈડી કાર્ડ ઇશ્યુઝ, એમ્પ્લોયર આઈડી કાર્ડ, એક્સ સર્વિસમેન, આટલા ડોક્યુમેન્ટ વેલિડ છે। એના પછી દોસ્તો મોડ ઓફ સિલેક્શનની વાત કરીશું, તો અહીંયા લખેલું છે ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ વિલ કન્ઝિસ્ટ ઓફ અ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન સીબીઈ, જે ઉમેદવારો આમાં સારા એવા માર્ક્સ લેશે તેમને પીઈટી પીએસટી અને મેડિકલ એક્ઝામિનેશન માટે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાશે, અને જેમાંથી તમે જોઈ શકો છો કેન્ડિડેટ સ્કોરિંગ ફોલોઈંગ કટ ઓફ માર્ક્સ વિથાઉટ એડિંગ બોનસ માર્ક્સ ટુ એનસીસી સર્ટિફિકેટ હોલ્ડર્સ વિલ બી કન્સિડર એલિજિબલ ફોર શોર્ટલિસ્ટિંગ ટુ ધ નેક્સ્ટ સ્ટેજ, એટલે કે પીઈટી પીએસટી। તો અનરિઝર્વ કેટેગરીના ઉમેદવારોને 30% માર્ક્સ, ઓબીસી ડબલ્યુએસસી 25%, ઓલ અધર કેટેગરીના 20% માર્ક્સે, ટોટલ 160ના તમે અહીંયા માર્ક ગણી લેજો કેટલા ટકા કેટલા થાય છે, તો એ પ્રમાણે દોસ્તો તમે પીઈટી પીએસટી માટે એલિજિબલ ગણાશો। એનસીસી સી સર્ટિફિકેટ 5%, એનસીસી બી સર્ટિફિકેટ 3%, અને એનસીસી એ સર્ટિફિકેટને 2% માર્ક્સમાં છૂટછાટ આપવામાં આવશે। તો દોસ્તો અહીંયા ઓર્ડર આપેલું છે પ્રાયોરિટીમાં, એ પ્રમાણે દોસ્તો તમારે ફોર્મ ભરવાનું છે, જેવી રીતે તમે જે પ્રમાણે તમારી પસંદ પ્રમાણે તમે અહીંયા અરજી કરી શકો છો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેતું હોય છે। આશા રાખું છું તમને સૌને અહીંયા સુધીની માહિતી ખૂબ જ ગમી હશે, વિડીયો ગમ્યો હોય તો ફટાફટ દોસ્તો એકવાર જરૂરથી લાઇક કરી આપજો। તો 20 પેજ થઈ ગયા છે દોસ્તો વાત કરતાં કરતાં, અહીંયા લગભગ તમે જોઈ શકો છો 15-16 મિનિટનો વિડીયો બની ગયો છે। તો બસ દોસ્તો આજની વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ, વિડીયોની નીચે લિંક આપીશ, ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો। અહીંયા વધારે માહિતી નથી આપેલી, અન્ય ઘણી બધી માહિતી આપવામાં આવી છે કે અરજી કરીથી કરી શકાય, ડિટેલમાં સમજાવેલી છે, તો એ તમે એકવાર જાતે પણ વાંચી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ફરીથી મળીશું દોસ્તો એક નવી વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।